हेलो विद्यार्थी मित्रों, तमारू स्वागत। आज आपणे नीट 2021 जे एग्जाम लेवावानी छे एमनी डेट पण जाहिर थई गई छे। फॉर्म क्यारे फिलअप थशे ते पण सरकारशी द्वारा डिक्लेर करी देवामां आव्युं छे। तो तमारे कया कया डॉक्यूमेंटनी जरूर पड़शे एनी पण तमने संपूर्ण विगत आ वीडियोमां मळवानी छे। तो आ वीडियोने छेले सुधी जोवानुं भूलता नहीं। जो तमे नवा हो अमारी चेनल पर तो अमारी चेनलने लाइक शेर अने सब्सक्राइब करवानो ना भूलता कि जेथी तमने आवी नवी नवी अपडेट मळती रहे। तो केटली फी भरा छे, कई रीते तमारी एक्जाम लेवाशे, केटला मार्क्सनी छे, आ बधी टोटल प्रकारनी माहिती तमने आ वीडियोमां मळशे। तो चलो आपणे शरूआत करीए। सौथी पहेला तो डॉक्युमेंटेशनमां तमारे केनी जरूर पड़वानी छे, पासपोर्ट साइज फोटो जे व्हाइट બેકગ્રાઉન્ડમાં હોય, જેની નીચે તમારે નામ અને તારીખ લખવી ફરજિયાત છે। પોસ્ટ કાર્ડ જોશે જે સાઈઝ ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડવાળો 4x4 સ્ટાન્ડર્ડ 10નો પાસિંગ સર્ટિફિકેટ, માર્કશીટની જરૂર નથી। લેફ્ટ હેન્ડ થમ ઇમ્પ્રેશન, ડાબા હાથના અંગૂઠાની છાપ, વિદ્યાર્થીની સહી સહી કેપિટલ લેટરમાં કરવી નહીં, આધાર કાર્ડ, ઈમેલ આઈડી, મોબાઈલ ફોન સાથે રાખો કે જેથી તમે ઇઝીલી ફોર્મ ભરી શકો। EWS દાખલો હોય તો જનરલ માટે જરૂરી છે। તો ફીની વિગત જોઈએ તો જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફી રહેશે 1700 રૂપિયા, જે EWS OBC વાળા વિદ્યાર્થીઓ છે તેમની ફી રહેશે 1600 રૂપિયા, અને જે વિદ્યાર્થીઓ SC ST PWD અને ટ્રાન્સજેન્ડરમાં આવે છે તેમની ફી રહેશે 1000 રૂપિયા। ડેટ ઇમ્પોર્ટન્ટ કઈ કઈ છે તમારી સામે રાખી દઈએ છીએ। ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે છે એ ભરવાની ડેટ છે 13 જુલાઈ 2021, 6 ઓગસ્ટ 2021 સુધી તમે ભરી શકશો। ડેટ ઓફ એડમિટ કાર્ડ ઓન વેબસાઇટ ટુ બી રિલીઝ 3 ડે બિફોર એક્ઝામિનેશન, એટલે એક્ઝામ લેવાશે 12 સપ્ટેમ્બર 2021 સન્ડેના દિવસે, એટલે એના 3 દિવસ પહેલાં, એટલે કે 9 સપ્ટેમ્બરે તમને શું મળી જશે, એડમિટ કાર્ડ મળી જશે। ડ્યુરેશન ઓફ એક્ઝામ જે રહેશે 180 મિનિટની, એટલે કે 3 કલાકની, અને ટાઈમિંગ ઓફ એક્ઝામ જે રહેશે 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી, એટલે બપોરનો સમય રહેશે। તો આ રહી સંપૂર્ણ માહિતી નીટના વિદ્યાર્થીઓ કે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે નીટની એક્ઝામ ક્યારે લેવાશે, તો એમના ફોર્મ સબમિટ કરવાની ડેટ અને એક્ઝામની ડેટ સરકારશ્રી દ્વારા રાઇટ નાઉ સબમિટ કરી દેવામાં આવી છે, મીન્સ ઓફિશિયલી ડિક્લેર કરી દેવામાં આવી છે। તો આવી રીતે બીજી પણ લેટેસ્ટ ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।